નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલની જે સિરીઝ જોઈએ છે તેમાં આજે આપણે ટેસ્ટ પેપર નવ જોઈશું જેનો પાર્ટ નંબર વન જોઈશું આગળના એકથી આઠ મોડલ પેપર ટેસ્ટ પેપર જોવા માગતો ડિસ્કશનમાં તેના ટોટલ વિડીયોનું પ્લેલિસ્ટ પણ આપેલ છે આ મોડલ આ ટેસ્ટ પેપરમાં ટોટલ ત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી માણસના મહાકાય અને વામન કદનો આધાર કઈ ગ્રંથિને આભારી છે સાચો જવાબ રહેશે મિત્રો પિટ્યુટરી ગ્રંથિને આધારિત છે આગળનો ક્વેશ્ચન ડેન્ગ્યુ તાવ કયા પ્રકારના મચ્છર કરડવાથી ફેલાય છે તો ડેન્ગ્યુ તાવ એડિસ ઇઝિપ્તી મચ્છર કરડવાથી ફેલાય છે કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ રેડિયેશન થતું નથી કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ રેડિયેશન થતું નથી સાચો જવાબ રહેશે મિત્રો એન્ડોસ્કોપીમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે શરદી અને ઓરી કયા સૂક્ષ્મ જીવને લીધે થાય છે શરદી અને ઓરી કયા સૂક્ષ્મ જીવને લીધે થાય છે વાયરસ આગળનો ક્વેશ્ચન વૃક્ષનું આયુષ્ય સેના પરથી માપવામાં આવે છે વૃક્ષનું આયુષ્ય વૃક્ષના થડમાં પડેલ વર્તુળ આકાર તેનું આયુષ્ય માપવામાં આવે છે અધિક વિકિરણના સંપર્કથી કયો રોગ થવાની સંભાવના છે અધિક વિકિરણના સંપર્કથી કયો રોગ તો કેન્સર થવાની સંભાવના રહેલી છે સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે સાચો જવાબ રહેશે મિત્રો અવાજની ગતિ માટે વપરાતા શબ્દો છે ડાયાલિસિસની સારવાર કયા રોગમાં અપાય છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે ડાયાલિસિસની સારવાર કિડનીના રોગમાં આપવામાં આવે છે જ્યારે કિડની ફેલ થઈ જાય ત્યારે ડાયાલિસિસ દ્વારા માણસ જીવતો રહે છે આગળનો કહેશે એપોજી એવી સ્થિતિ છે કે ચાર ઓપ્શન આપેલા છે એપોજી એવી સ્થિતિ છે કે કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે તો વિટામિન ડીની ઉણપથી સુક્તાન રોગ થાય છે તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે તેજાબી વરસાદની ઘટના માટે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ કારણભૂત હોય છે જન્મ સમયે શરીરનો કયો ભાગ સૌથી વધારે વિકસિત હોય છે તો જન્મ સમયે શરીરનો કયો ભાગ તો જ સાચો જવાબ રહેશે ડી ઓપ્શન માથું જે સૌથી વધારે વિકસિત હોય છે ઓઝોન વાયુનું આવરણ કયા વિસ્તારમાં છે ઓઝોન વાયુનું આવરણ સ્ટ્રોટોસ્કિયર વિસ્તારમાં આવેલ છે કયું સાધન વરસાદ વાપરો વરસાદ માપવા માટે વપરાય છે સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન ઉડોમીટર સ્ટેથોસ્કોપનો ઉપયોગ શેની માટે થાય છે શેના માટે થાય છે તો સ્ટેથોસ્કોપનો ઉપયોગ હૃદયના ધબકારા વાપવા માટે થાય છે રક્તના અભ્યાસને શું કહેવાય છે રક્તના અભ્યાસને હિમેટોલોજી કહેવામાં આવે છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે વિદ્યુત પ્રવાહને માપવા આંતરરાષ્ટ્રીય એકમ કયો છે સત્તરમાં નંબરના ક્વેશ્ચનમાં રહેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ વૃત્તો કહેવામાં આવે છે અક્ષાંશ વૃત્ત એટલે કયું વૃત્ત અક્ષાંશ વૃત્ત એટલે કયું વૃત્ત ડી ઓપ્શન વિષુ આમાંથી કયા દેશમાં રાત હોય છે આ ચાર ઓપ્શનમાંથી કયા દેશમાં રાત હોય ભારતમાં દિવસ હોય ત્યારે કેનેડા પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે એ ઓપ્શન સાચો આપણે રહેશે પશ્ચિમ થી પૂર્વની દિશા તરફ પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા કયા શહેરમાં કરવામાં આવી છે પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા લાહોર કયા શહેરમાં કરવામાં આવી છે ઈરાકની રાજધાની કઈ છે ઈરાકની રાજધાની બગદાદ કયું યુગમાં ખોટું છે એટલે આમાંથી કયું જોડવું કયું યુગમાં ખોટું છે પચીસમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન મેથલેહન અને ઇજિપ્ત હાલમાં એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ કોણ બન્યા છે ગૌતમ અદાણી કયું વિહારધામ નથી નીચેના ઓપ્શનમાંથી કયું વિહારધામ નથી વાડીનાર

નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થાય છે મિત્રો આ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાલી ફરીથી નવ વિડીયો સાથે મળીશું મિત્રો જય હિન્દ જય ભારત